આણ્વીય કક્ષકવાદ થિયરી જે હુંડ અને મુલિકને વિકસાવેલ, આણ્વીય કક્ષકવાદ થિયરીના અગત્યના મુદ્દાઓ એમાંનો પહેલો મુદ્દો, પરમાણુના ઇલેક્ટ્રોન જેમ જુદી જુદી પરમાણીય કક્ષકોમાં રહેલા હોય તેમ અણુમાં રહેલા ઇલેક્ટ્રોન જુદી જુદી આણ્વીય કક્ષકોમાં રહેલા હોય. વિદ્યાર્થી મિત્રો, આપણે પરમાણુ બંધારણ ચેપ્ટરમાં ભણેલા કે પરમાણુના ઇલેક્ટ્રોન જુદી જુદી પરમાણીય કક્ષકમાં હોય તેમ જ્યારે અણુનું નિર્માણ થાય ત્યારે એના ઇલેક્ટ્રોન આણ્વીય કક્ષકમાં રહેલા હોય. સેકન્ડ પોઈન્ટ, તુલનાત્મક ઉર્જા અને યોગ્ય સંમિતિ ધરાવતી પરમાણીય કક્ષકો જ સંયોજાય છે અને આણ્વીય કક્ષકો રહે છે. એટલે આ મુદ્દો એવું કહે છે, સમાન ઉર્જા ધરાવતી અને યોગ્ય સંમિતિ, યોગ્ય સંમિતિનો અર્થ આપણે આગળના ટોપિકમાં જોશું જ, એલસીએઓ થિયરીમાં. સંમિતિ એટલે કક્ષકો હોય એની અંદરના તરંગ વિધેયના ચિહ્નો, સમાન સમાન ચિહ્નો, પોઝિટિવ પોઝિટિવ, નેગેટિવ નેગેટિવ, તો જ પરમાણીય કક્ષકો સંયોજાય. જ્યારે પરમાણીય કક્ષકોમાંના ઇલેક્ટ્રોન, થર્ડ પોઈન્ટ, પરમાણીય કક્ષકોમાંના ઇલેક્ટ્રોન એક કેન્દ્રથી અસર પામે તે આણ્વીય કક્ષક બે કે વધારે કેન્દ્રો જે અણુમાંના પરમાણુઓની સંખ્યા પર આધાર રાખે. આપણે ખબર છે પરમાણીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન એક કેન્દ્રની હોય, જ્યારે કક્ષકો વધારે કેન્દ્ર જે અણુમાંના પરમાણુઓની સંખ્યા પર આધાર રાખે. ઉદાહરણ તરીકે લઈએ તો ઓ ટુમાં ઇલેક્ટ્રોન જે છે બે કેન્દ્રની અસર હેઠળ હોય, બંને ઓક્સિજન પરમાણુની. ઓકે, આમ પરમાણીય કક્ષક એક કેન્દ્રીય હોય જ્યારે આણ્વીય કક્ષક બહુ કેન્દ્રીય હોય. એટલે પરમાણુના કેન્દ્રની અસર હેઠળ હોય જ્યારે આણ્વીય કક્ષકો બે કે બે કરતાં વધારે કેન્દ્રની અસર હેઠળ હોય એટલે એને બહુ કેન્દ્રીય કહે છે. ફોર્થ પોઈન્ટ, રચાયેલી આણ્વીય કક્ષકોની સંખ્યા સંયોજાતી પરમાણીય કક્ષકોની સંખ્યા સરખી હોય. જ્યારે બે પરમાણીય કક્ષકો સંયોજાય ત્યારે બે આણ્વીય કક્ષકો રચાય, એકને બંધકારક આણ્વીય કક્ષક અને બીજીને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કહે છે. કેટલી આણ્વીય કક્ષકો રચનો આધાર કેના ઉપર હોય, તો જેટલી પરમાણીય કક્ષકો સંયોજાય, જેટલી પરમાણીય કક્ષકો એકબીજામાં સમિશ્રિત થાય તેટલી જ નવી આણ્વીય કક્ષકો રચાય. અડધી બંધકારક આણ્વીય કક્ષક કહેવાય, અડધી બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કહેવાય. જેમ કે 1s 1s સંયોજાય તો બે કક્ષકો સંયોજાય, 1s 1s, તો નવી બે ઉત્પન્ન થાય બંધકારક આણ્વીય કક્ષકો તરીકે ઓળખાય. એક બંધકારક હોય તો બીજી બંધ પ્રતિકારક હોય. નંબર 5, બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા હંમેશા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કરતાં ઓછી હોય, તેથી તેની સ્થાયીતા વધારે હોય. બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા હંમેશા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કરતાં ઓછી હોય, તેથી તેની સ્થાયીતા વધારે હોય. એનું કારણ એ પણ આપણે આગળ એલસીએઓ એઓ થિયરીમાં આવશે. જેને એવું હોય કે બંધકારક આણ્વીય કક્ષકો કેન્દ્ર બે પરમાણુના કેન્દ્રની વચ્ચે આવેલી હોય, બે પરમાણુની વચ્ચે, પરિણામે કેન્દ્રના આકર્ષણને કારણે એની ઉર્જા ઓછી હોય. જ્યારે બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકો કેન્દ્રથી દૂર હોય, પરિણામે કેન્દ્રનું આકર્ષણ ઓછું હોય, એની ઉર્જા વધારે હોય. જેમ પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન સંભાવ્યતા વહેંચણી પરમાણીય કક્ષક વડે દર્શાવાય, તેમ આણ્વીય કક્ષક પાસે અણુમાંના કેન્દ્રના સમૂહની આસપાસ ઇલેક્ટ્રોન સંભાવ્યતા વહેંચણી આણ્વીય કક્ષક વડે દર્શાવાય. આપણે પરમાણુ બંધારણમાં શીખી ગયા હતા, પરમાણુ કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના પરમાણીય કક્ષક વડે દર્શાવાય, તેમ અણુની આસપાસ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના આણ્વીય કક્ષક વડે દર્શાવાય. 7, પરમાણીય કક્ષકોની જેમ આણ્વીય કક્ષકોમાં પણ આવભાવનો સિદ્ધાંત અને પૌલીનો નિષેધ સિદ્ધાંત તથા ઊંડના નિયમને પાળે છે. આપણે ખબર તો પરમાણીય કક્ષકોમાં ઇલેક્ટ્રોન ભરતા હતા એમાં આવભાવનો સિદ્ધાંત, પૌલીનો સિદ્ધાંત, હુંના નિયમનું પાલન થાય એ રીતે ઇલેક્ટ્રોન ભરતા હતા. સેમ એવી જ રીતે આણ્વીય કક્ષકોમાં પણ ઇલેક્ટ્રોનની ભરતી આ ત્રણેય સિદ્ધાંતને આધારે જ થાય. આ હતા આણ્વીય કક્ષકવાદના મહત્વ.